नमस्कार, प्रस्तुत है दूरदर्शन समाचार। सर्वप्रथम मुख्य समाचारो। पेशावरनी आर्मी शाळामां थयेला आतंकी हुमलामां 132 बाळकों साथे 140 ना मौत। लश्करी सेनाना ऑपरेशनमां मार्या गया बधा ज 7 आतंकवादीओ। पाकिस्तानी तालिबानोए स्वीकारेली हुमलानी नैतिक जवाबदारी। प्रधानमंत्री मोदीए करी नवाज शरीफ साथे फोन पर बात। तमाम विश्वना नेताओए पाकिस्तानी स्कूल पर थयेला हुमलानी करी आकरी टीका। राष्ट्रसंघना वडा बान कीमूने आ बताव्यू निर्दयी कृत्य। अमेरिकाना विदेशमंत्री जॉन केरीए जणाव्यू दोषीओ पर थवी जोईए कड़क कार्यवाही। राज्यसभामां चालु रहेल गतिरोधने खत्म करवा संसदीय मंत्रीनी विपक्षी नेताओ साथे वातचीत। वीमा विधेयक बिल आजे थशे गृहमां रजू। બ્રિસ્બેનમાં બીજી ટેસ્ટ મેચમાં ટોસ જીતી ભારતનો પહેલા બેટિંગનો નિર્ણય। ઓસ્ટ્રેલિયા સામે ભારતનું ફોર્મ પાછું મેળવી મેચ જીતવાનો ટીમનો પ્રયાસ। મહેન્દ્ર ધોની પણ ટીમમાં પરત। સમાચાર વિગતવાર જોઈએ। પાકિસ્તાનના પેશાવરમાં આર્મી સ્કૂલ પર ગઈકાલે થયેલા આતંકવાદી હુમલાનો ભોગ બનેલા મૃતકોને આજે દેશભરની શાળાઓમાં 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। રાજધાની દિલ્હી, લખનૌ, જયપુર, રાયપુર સહિત દેશના વિભિન્ન શહેરોમાં લોકોએ શોકસભાઓ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ કાર્યક્રમોમાં બાળકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। વડોદરામાં બાળકોએ મોં પર કાળી પટ્ટી બાંધીને આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો અને તાલિબાની આતંકીઓના ક્રૂરતાભર્યા કાર્યની નિંદા કરી હતી। फिर से नहीं होना चाहिए। वो भी हमारे जैसे छोटे छोटे बच्चे थे। हम आज स्कूल में स्कूल आने के पहले ही हमने उन सभी को श्रद्धांजलि दी। जो मासूम बच्चे बहरी में से मरे उनका क्या दोष था, और हमने आज स्कूल में 2 मिनट का मौन रख के उनको भावपूर्ण श्रद्धांजलि दी। आतंकवादी ने जो हमला किया था बच्चों पर, वो हम जैसे ही छोटे छोटे बच्चे थे उन पर जो हमला किया था वो ऐसा होना नहीं चाहिए। भविष्य में हमें बहुत दुख हो रहा है। પાકિસ્તાનમાં ગઈકાલે આતંકવાદનો એક બીભત્સ ચહેરો જોવા મળ્યો હતો। પેશાવરની એક આર્મી સ્કૂલમાં 7 આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો, જેમાં 132 વિદ્યાર્થીઓ સહિત 141ના કરુણ મોત થયા હતા। પાકિસ્તાન આર્મીએ કલાકોના ઓપરેશન બાદ તમામ આતંકવાદીઓને ઢાળી દીધા હતા। પાકિસ્તાને 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે। સમગ્ર વિશ્વએ આ કાયરતાપૂર્વકના હુમલાની ટીકા કરી છે। પ્રસ્તુત છે એક અહેવાલ। પાકિસ્તાનમાં અત્યાર સુધીનો સૌથી ખતરનાક આતંકવાદી હુમલો મંગળવારે પેશાવરમાં થયો હતો। સેના દ્વારા સંચાલિત એક આર્મી સ્કૂલમાં આતંકવાદીઓએ ઘૂસી જઈને અંધાધૂંધ ગોળીબાર અને વિસ્ફોટ કરીને 141 લોકોની ક્રૂર હત્યા કરી નાખી હતી। મૃતકોમાં 132 વિદ્યાર્થીઓ હતા। લશ્કરે ચલાવેલા કલાકો સુધીના આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં તમામ આતંકવાદીઓને પણ ઠાર મારવામાં આવ્યા હતા। खिड़कियों और रोशनदान से एसएसजी ने टारगेट किए और बाकी 3 लोग उन्होंने बिल्डिंग के अंदर जाके मारे। ये तमाम के तमाम दहशतगर्द साथ के साथ, इन्होंने सुसाइड जैकेट्स भी पहनी हुई थी और इनके पास कुछ एक्सप्लोसिव भी था। આર્મી સ્કૂલના બાળકો જ્યારે 4th પીરિયડમાં પોતપોતાની પરીક્ષા આપવામાં વ્યસ્ત હતા તે સમયે જ શાળા ગોળીઓથી ધણધણી ઉઠી હતી। જોતજોતામાં આતંકવાદીઓએ શાળાના નિર્દોષ વિદ્યાર્થીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા। આ ભયાનક હુમલાથી વિશ્વ સ્તબ્ધ થઈ ગયું હતું। પાકિસ્તાનના વડાપ્રધાને 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી દીધી છે। પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે આ હુમલાને રાષ્ટ્રીય ત્રાસવાદનો હુમલો જાહેર કરીને તેની કડક શબ્દોમાં ટીકા કરી હતી। ઓર યે ઉસ વક્ત તક યે ઝરબિયાઝ જારી રહેગા જબ તક કે દહેશતગર્દી કો ઇસ સરઝમીન સે ખતમ નહીં કર દિયા જાતા ઓર સાથ હી સાથ હમારી અફગાનિસ્તાન કે સાથ ભી યે બાત હુઈ કે वो और हम मिलकर इस दहशतगर्दी का मुकाबला करें। जो इरादा है उसमें कोई कमज़ोरी नहीं आएगी इस तरह के वाकयात से। और ये मैं समझता हूँ कि पर्दे दर्जे की बुजदली भी है ये जुल्म के साथ साथ। શાળાની બાજુમાં જ આવેલા કબ્રસ્તાનના રસ્તેથી આતંકવાદીઓ સ્કૂલમાં ઘૂસ્યા હતા અને એક એક વર્ગખંડમાં જઈને બાળકો અને શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, તેમ એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું। हमने कहा कि बच्चे शायद गेम वगैरह खेल रहे होंगे, लेकिन उसके पास बहुत से हथियारों हैरा थी, तो हम पे फायरिंग स्टार्ट कर ली और हम वहाँ से चले गए अपने अपने क्लासों में और दरवाजे बंद कर लिए। और वो जो जितने भी थे वो सारे एक एक रूम में एंटर हो रहे थे और जितने बच्चे और जितने स्टाफ वाले थे उनको मार रहे थे।
સમગ્ર વિશ્વએ આ હુમલાને વખોડ્યો હતો. પાકિસ્તાને પણ આતંકવાદને નસ્તે નાબૂદ કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જો કે આતંકવાદીઓએ કોઈ પણ અગાઉની ઘટનાનો બદલો લીધો હોય, પરંતુ જે રીતે નિર્દોષ બાળકોની હત્યા કરી છે તેને કાયરતાપૂર્વકનો હુમલો ગણાવાઈ રહ્યો છે. હવે આતંકવાદને ખતમ કરવાનો પાકિસ્તાન માટે સૌથી મોટો પડકાર છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફ સાથે ફોન પર વાતચીત કરી પેશાવરમાં થયેલા ક્રૂર આતંકી હુમલાની નિંદા કરી હતી. દેશની શાળાઓને બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની અપીલ કરવા સાથે મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત પાકિસ્તાનની પડખે ઊભું છે. સાથે જ પ્રધાનમંત્રીએ દુઃખના આ સમયે પાકિસ્તાનને તમામ સંભવ મદદ કરવાનો ભરોસો અપાવ્યો હતો. પાકિસ્તાનના પેશાવરમાં થયેલા હુમલાની સમગ્ર વિશ્વમાં ટીકા થઈ રહી છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ જઘન્ય કૃત્યને માનવતા વિરુદ્ધનું ગણાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મુને સ્કૂલના નિર્દોષ બાળકો પર કરાયેલા હુમલાની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે આ પ્રકારની ક્રૂરતા અને આતંકવાદને કોઈપણ હેતુ માટે યોગ્ય ગણી શકાય નહીં. તો અમેરિકાના રાષ્ટ્ર સચિવ જ્હોન કેરી તેમજ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ આ હુમલાની આકરી નિંદા કરી છે. ચીને પણ આ હુમલાની ટીકા કરતા આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં પાકિસ્તાનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આ તરફ નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની મલાલા યુસુફઝાઈએ પણ આ હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. ભારત અત્યાર સુધીના પોતાના સૌથી વધુ વજનની ક્ષમતા ધરાવતા રોકેટ GSLV માર્ક 3નું આવતીકાલે પ્રક્ષેપણ કરવા જઈ રહ્યું છે. આજે સવારે શ્રીહરિકોટા સ્થિત પ્રક્ષેપણ કેન્દ્રથી GSLV માર્ક 3ના પ્રક્ષેપણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ રોકેટમાં 4-5 હજાર કિલો સુધીનું વજન લઈ જવાની ક્ષમતા છે. ભારત આ રોકેટની મદદથી ઇન્સેટ 4 શ્રેણીના 4000 કિલો વજન સુધીના સેટેલાઇટને પણ અંતરિક્ષમાં લઈ જઈ શકશે. 630 ટન વજન ધરાવતા GSLV MK3 3.65 ટનનું ક્રૂ મોડ્યુલ લઈ જશે. જો આ પ્રક્ષેપણ સફળ રહ્યું તો બાદમાં આ જ મોડ્યુલ મારફતે અંતરિક્ષ યાત્રીઓને મોકલવામાં આવશે. સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજે પાકિસ્તાનના પેશાવરમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ શરૂ થઈ હતી. લોકસભામાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે આ સંકટના સમયમાં સમગ્ર દેશ પાકિસ્તાનની સાથે છે. દરમિયાન રાજ્યસભામાં છેલ્લા 2 દિવસોથી ચાલી રહેલા અવરોધને ખતમ કરવાના સરકાર પ્રયાસો કરી રહી છે. સંસદીય કાર્યમંત્રી એમ વેંકૈયા નાયડુએ આ અંગે વિપક્ષ સાથે વાતચીત કરી મામલો નિપટાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમ છતાં વિપક્ષના હોબાળાના કારણે રાજ્યસભાની કાર્યવાહી 12:36 સુધી સ્થગિત કરી દેવી પડી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ ધર્માંતરણ મામલે વિપક્ષના હોબાળાને પગલે દિવસભર ગૃહની કાર્યવાહી અવરોધાઈ હતી. બજારમાં ઘટાડાનો દોર આજે પણ યથાવત રહ્યો છે. નિફ્ટી 62 અંક ઘટીને 8000ની નીચલી સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે સેન્સેક્સ પણ 147 અંકના ઘટાડા સાથે 26600ની સપાટીએ પહોંચ્યો છે. ફાર્મા, બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટો શેરોમાં વેચવાલીને પગલે બજાર પર દબાણ વધ્યું છે. જો કે મેટલ, ઓઇલ અને ગેસ તેમજ આઈટી શેરોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ તરફ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ સુસ્તી જોવાઈ રહી છે. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. હજારો કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડ મામલે સીબીઆઈ અને ઉત્તર પ્રદેશ સરકાર માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાની આજે અંતિમ તારીખ. સોનાની આયાત નવેમ્બરમાં 6 ગણી ઉપરાંત વધીને 35,000 કરોડ રૂપિયા પાર. તહેવારોને લઈ વધી આયાત. વર્ષ 2012માં ભારતમાંથી 6,00,000 કરોડ રૂપિયા કાળા નાણાં તરીકે વિદેશ મોકલાયા. આ મામલે દુનિયાભરમાં ભારત ત્રીજા ક્રમે. ગ્લોબલ ફાઇનાન્સ ઇન્ટિગ્રિટીનો રિપોર્ટ. ક્રૂડ ઓઇલના ભાવોમાં ઘટાડાનો દોર યથાવત. ભાવ જુલાઈ 2009 પછીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા. માંગમાં ઘટાડા અને ઉત્પાદનમાં વધારાના કારણે છેલ્લા 6 મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવો થયા અડધા. તેલની નિકાસ કરતા દેશો પ્રભાવિત. ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા સહિત જર્મનીના પ્રતિનિધિઓ ઈરાનના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ પર આગામી તબક્કાની વાતચીત માટે જીનીવામાં કરશે બેઠક. ભારત, બાંગ્લાદેશ, ચીન અને મ્યાનમારમાં વરિષ્ઠ અધિકારીઓ BCIM કોરિડોર મુદ્દે બાંગ્લાદેશમાં કરશે બીજા તબક્કાની ચર્ચા.
ભારત બાંગ્લાદેશ ચીન અને મ્યાનમાર વચ્ચે આર્થિક સિલ્ક રૂટ બનાવવા સાથે સંબંધિત છે આ કોરિડોર. આજના દિવસે 1933માં ભારતીય ક્રિકેટર લાલા અમરનાથે ટેસ્ટ ક્રિકેટમાં બનાવી હતી પ્રથમ સદી, જે એક ભારતીય બેટ્સમેનની પહેલી સદી હતી. આજના દિવસે 1927માં ભારતીય ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિરીને ઉત્તરપ્રદેશની ગોડા જેલમાં અપાઈ હતી ફાંસી. લાહિરી 9 ઓગસ્ટ 1925માં થયેલા કાકુરી કાંડમાં હતા સામેલ. નવસારી કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ હેક કરી દેવામાં આવતા દોડધામ મચી ગઈ હતી. કૃષિ યુનિવર્સિટીની સમાચાર વેબસાઇટ પાકિસ્તાનના હેકરોએ હેક કરી લીધી હતી, જેના પર પાકિસ્તાન ઝિંદાબાદના સૂત્રો લખેલા હતા. કૃષિ યુનિવર્સિટીના આઈટી વિભાગ દ્વારા કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને જાણ કરવામાં આવી હતી. સતત 6 કલાક સુધી આ વેબસાઇટ હેક થઈ ગઈ હતી, પરંતુ આઈટી પ્રોફેસર દ્વારા કરવામાં આવેલી લાંબી જહેમત બાદ તેને હેકર્સની ચુંગલમાંથી મુક્ત કરવામાં આવી હતી. કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશોએ જલાલપોર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. એટલે એ અમદાવાદ તાલીમાર્ત એને તાત્કાલિક અમે આણંદ ખાતે મોકલ્યા અને આણંદથી તેમને વેબસાઇટ ઉપરનું જે રિપેર કરવા માટેની સૂચના આપવામાં આવી. સાયબર ક્રાઇમ બનતો હોવાથી કે આને આપણે પોલીસને જાણ કરવી પડે, એટલે આજ રોજ લેખિતમાં જલાલપુર પોલીસ સ્ટેશને જાણ કરેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાનમાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ પણ પોતાનું યોગદાન નોંધાવ્યું હતું. 275 એકર જમીનમાં ફેલાયેલા યુનિવર્સિટી વિસ્તારને સ્વચ્છ રાખવા માટે ઉદ્યોગ પાવર ગ્રી કોર્પોરેશનને લોકભાગીદારીમાં રાખી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા, જેમાં કંપની તરફથી 200થી વધુ ડસ્ટબિન ફાળવાયા હતા. આ ડસ્ટબિન યુનિવર્સિટીની દરેક ફેકલ્ટી ખાતે રાખવામાં આવશે. અમે આગામી સમયમાં સંપૂર્ણપણે સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ કરવા માગીએ છીએ. આ માટે અમે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક અને એના ડીન પ્રોફેસર મગન પરમારને વિનંતી કરી હતી કે યુનિવર્સિટી તો પોતાના પ્રયત્ન કરશે જ, પણ સાથે બહારના ઉદ્યોગોની સાથે મળીને પણ જો આપણે આમાં કોઈક ભાગીદારીથી કામ કરી શકીએ તો આ અભિયાનને એક સારું સ્વરૂપ આપી શકાય. અમને આનંદ છે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ અમારી આ વિનંતીને માન આપી અને 200 જેટલા વેસ્ટ બિન્સ યુનિવર્સિટીને CSR એક્ટિવિટીના ભાગરૂપે આજે આપેલા છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની 4 ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ આજે બ્રિસ્બેનમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે હવે આ મેચમાં વિજય મેળવીને ઓસ્ટ્રેલિયન ટીમ સાથે સરસાઈ મેળવવા ભારતીય ટીમ પ્રયાસ કરી રહી છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટીમમાં પરત ફર્યા છે, જેથી ટીમને મજબૂતી મળી છે. તાજા અહેવાલો મુજબ ભારતે અત્યાર સુધી 4 વિકેટના નુકસાન પર 311 રન બનાવી લીધા છે. અનંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. પેશાવરની આર્મી શાળામાં થયેલા આતંકી હુમલામાં 132 બાળકો સાથે 140ના મોત. લશ્કરી સેનાના ઓપરેશનમાં માર્યા ગયા બધા જ 7 આતંકવાદીઓ. પાકિસ્તાની તાલિબાનોએ સ્વીકારેલી હુમલાની નૈતિક જવાબદારી. પ્રધાનમંત્રી મોદીએ કરી નવાઝ શરીફ સાથે ફોન પર વાત. તમામ વિશ્વના નેતાઓએ પાકિસ્તાની સ્કૂલ પર થયેલા હુમલાની કરી આકરી ટીકા. રાષ્ટ્રસંઘના વડા બાન કીમુને આ બતાવ્યું નિર્દયી કૃત્ય. અમેરિકાના વિદેશમંત્રી જોન કેરીએ જણાવ્યું દોષીઓ પર થવી જોઈએ કડક કાર્યવાહી. રાજ્યસભામાં ચાલુ રહેલ ગતિરોધને ખત્મ કરવા સંસદીય મંત્રીની વિપક્ષી નેતાઓ સાથે વાતચીત. વીમા વિધેયક બિલ આજે થશે ગૃહમાં રજૂ. બ્રિસ્બેનમાં બીજી ટેસ્ટ મેચમાં ટોસ જીતી ભારતનો પહેલો બેટિંગનો નિર્ણય. ઓસ્ટ્રેલિયા સામે ભારતનું ફોર્મ પાછું મેળવી મેચ જીતવાનો ટીમનો પ્રયાસ. મહેન્દ્ર ધોની પણ ટીમમાં પરત. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.